ઓકે અને આવા કારણોસર બનાવો બને છે. ઓકે રુઝાનજીને બી પૂછું, રુઝાનજી મહાનગરોમાં આવે કિસ્સા કેમ? કારણ કે ત્યાં વિકસિત શહેર કહેવામાં આવે, ભણેલો ગણેલો વર્ગ કહેવામાં આવે, ત્યાં આપણે એ પણ જોઈ રહ્યા છે કે વધારે પડતા કિસ્સા ગામડા કરતા શહેરોમાં વધારે જોવા મળે. તમે જ્યારે ભણેલા ગણેલા કહો છો તો અનફોર્ચ્યુનેટલી ખાલી ભણેલા કહો. અચ્છા, કારણ કે તમે અગર ફિમેલ ફોર્ટિસાઇડ બી સાંભળતા હશો કે સૌથી વધારે અમદાવાદમાં ફિમેલ ફોર્ટિસાઇડ એટલે સેક્સ રેશિયો ઓછો છે, 1000ની સામે કઈક 800 કે આસપાસ 700 આસપાસ છે અમદાવાદ શહેરમાં, ત્યાં ભણેલા ગણેલા લોકો છે. ડોમેસ્ટિક વાયલન્સ નું બી કહું તો ભણેલા ગણેલા લોકો છે એટલે ડોમેસ્ટિક વાયલન્સ વધે છે. બાકી આપણે જે ભણેલા ગણેલા લોકોની વાત કરીએ છીએ એમાં એ આપણે ભૂલ કરી રહ્યા છે. ભૂલ એટલે કરી રહ્યા છે કારણ કે જયારે લોકો વધારે ગણે છે ત્યારે વધારે ભણે છે ત્યારે વધારે જ્ઞાની થઈ જાય છે. અને અનફોર્ચ્યુનેટલી ભણવાને ગણવાનું અલગ ચીજ છે ને લાઈફ ના વેલ્યુઝ ને મોરલ્સ એક અલગ ચીજ છે. અનફોર્ચ્યુનેટલી એવું થઈ ગયું છે કે જે વેલ્યુઝ ને મોરલ્સ પર આપણે તમે ને હું બધા મોટા થયા છીએ, દાદા દાદી ના ગોદીમાં રમીને મોટા થયા છીએ, એ બધું હવે ચાલી ગયું છે. અત્યારે પેલો છોકરો બી દાદા દાદી હતો કદાચ મોબાઈલ લઈને બેસી જતો હશે, ગેમ રમવાને દાદા દાદી ની ગોદી નહીં ગમતી. એટલે અનફોર્ચ્યુનેટલી જે પછી જે આની પર શીખવાડે આની પર તો તમને ખબર છે કે એવું આડું અવળું એટલે એ શીખી રહ્યો છે. અને એને એને જે પેલી નાનપણની સ્ટોરીઓ હોય, પેલી જે ગેમ્સ હોય, યુ નો, કારણ કે અલ્ટિમેટલી આજે જયારે તમે ગેમ્સ ની વાત કરો છો, તમે મોબાઈલ પર પેલી બંદૂકો મારવાની ગેમ્સ રમશો તો તમારા માઇન્ડ માં એ જ આવશે. અગર તમે કોમ્પિટિટિવ ગેમ્સ અગર બહાર જઈને રમતે, ગિલ્લી દંડા યા નાગલ છું, તો તમને લોકો જોડે મળીને હરી ફરીને વાત થઈને તમારું આખું વિઝન બ્રોડ થાય. અનફોર્ચ્યુનેટલી આ કેસોમાં નથી થતું. એટલે શું થઈ રહ્યું છે, પાછું જોડે જોડે ઘરમાં આવા તમારા જોઈ લીધા, મા બાપની વચ્ચે રકઝક જોઈ લીધી, કકલાટ જોઈ લીધા. ઘણી વાર મા બાપ કકલાટ કરીને સુઈ જાય અને ફરવા બી ના લઈ જાય, એટલે બાળક ડ્રગ્સ ના રવાડે છે, બાળક બીજા આડા આવલા કામો કરે, પછી મા બાપ એને સંભાળવાને પટાવા કંઈક મોગો ફોન આવે. પણ આની પાછળ મૂળ કારણ આપણે એ જ માનવું કે પહેલા સંયુક્ત કુટુંબ હતું એટલે હવે નથી, એ વિભક્ત કુટુંબ છે. વન ઓફ ધ રીઝન. ઓકે, મૂળ કારણ શું લાગે છે? સી વેલ્યુઝ, વી આર લુઝિંગ અવર વેલ્યુઝ. હવે બીજું કહું કે બીકોઝ ઓફ ધ સોશિયો ઇકોનોમિક પ્રેશર, પેલો ખાલી મગજમાં એને સ્ટ્રેસ આવી જાય, ઓફિસે જાય તો કંઈક કામ વ્યવસ્થિત ના કરે, ત્યાંથી ગાળો પડતી હોય, એમાં દબાવમાં આવે, બૈરા જોડે લક્કન લપન ચપન થાય, યુ નો, આ બધુંમાં એ ઘેરાઈ જાય. હવે આમાં અનફોર્ચ્યુનેટ થાય છે, હવે હવે હજી બીજું નવું છે કે તમે સોકોલ ગુરુ પાસે જાઓ, આનાથી મોટો જોક છે કે જે ગુરુઓ તમને સ્ટ્રેસ રિલીવ કરાવતા હોય સ્પિરિચ્યુઅલિટી વિથ એ પણ આત્મહત્યા કરે છે. બિલકુલ બિલકુલ. એટલે તમે જો માણસ કેટલો ખોખલો થઈ જાય. હા બિલકુલ બિલકુલ. આમ તમે જોવા જઈએ આપણે બધી મોટી મોટી આધ્યાત્મિક ના અંતે પૂછી વાતો કરી દેતા હોય, આપણે બી વાત કરતા હોઈએ કે ઇન્ડિયા સુપર પાવર પર જઈ રહ્યું છે ને આમ ને તેમ ને, પણ અલ્ટિમેટલી સચ્ચાઈ શું છે? હા, એને સ્વીકારતા પણ નથી આપણે. અને આપણે પછી એકબીજા પર. ચલો ઠીક છે સુનિલભાઈ, એક સવાલ રહે છે કે